જામનગરમાં એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં એલસીબી એસઓજી સહિતની પોલીસ ટુકડીઓ તથા તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફૂટ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો. ત્રણ દરવાજા, બેડીગેટ, પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઈ ચોક વગેરે વિસ્તારોમાં એસપી સહિતના પોલીસ અધિકારીઓએ પગપાળા ભ્રમણ કર્યું હતું. તેમની પાછળ પોલીસની 15થી વધુ ગાડીઓનો કાફલો પણ નીકળતા શહેરના માર્ગો પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આટલી મોટી સંખ્યામાં પોલીસ કાફલો રસ્તા પર ઉતરી આવતા સાઉથની ફિલ્મોમાં દર્શાવવામાં આવતા રોમાંચક એક્શન દ્રશ્યોની અનુભૂતિ નગરજનોને થઈ હતી. જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાના 17 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આજે શહેરમાં નવા 7 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં માત્ર 8 કેસ જ નોંધાતા રાહત અનુભવાય છે. જામનગરની એસ્ટેટ શાખાના અધિકારીઓ બર્ધન ચોક વિસ્તારમાં કાપડ બજારમાં દબાણ હટાવવા પહોંચ્યા હતા. પાડતોડની કામગીરી દરમિયાન એસ્ટેટ શાખાના 3 કર્મચારી પર દિવાલ પડતા ત્રણેયને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. અજયસિંહ ચુડાસમાને પગમાં ગંભીર ઇજા પહોંચતા તેમની સર્જરીની તજવીજ કરવામાં આવી હતી. જ્યારે ગોપાલભાઈ ખાણધર અને અવેશ મકરાણીને હાથમાં ઇજા પહોંચતા ટાંકા લેવા પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જામ્યુકોના અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.